મિત્રો આજે આપણે જે કરંટ અફેરના ટોપિક પર ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ એમાં પ્રથમ જે છે લુહરી જળ વિદ્યુત પરિયોજના લુહરી જળ વિદ્યુત પરિયોજના પહેલા તો કઈ નદી ઉપર છે તો કે સતલજ નદી પર છે અને જે રાજ્ય છે એ છે હિમાચલ પ્રદેશ શા માટે કરંટમાં છે તો કે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે કેટલું ફંડ જે છે પાસ કરેલું છે જેને જન આખો મુદ્દો કરંટમાં આવેલો છે સેકન્ડ છે પોષણયુક્ત ચોખા જેને ફોરટીફાઇડ ફર્ટીફાઇડ રાઈઝ પણ કહે છે આ ફર્ટીફાઈડ પ્રોસેસ શું છે ચોખા શા માટે એને લઈને ઇમ્પોર્ટન્ટ બની ગયા છે એના પર આપણે વાત કરવાના છીએ ત્રીજો અગતનો જે મુદ્દો છે યમુનામાં એમોનિયાના સ્તરમાં વધારો થયો છે વધારો એટલે ભયાનક વધારો થયો છે મિત્રો સ્તર એમોનિયાનું સ્તર કેટલું હોવું જોઈએ ઝીરો પોઈન્ટ પાંચ પીપીએમ એને બદલે વધીને કેટલું થઈ ગયું છે તો કે થ્રી ppm એટલે કે હોવું જોઈએ એનાથી છ ગણો વધારો નોંધાણો છે તો કયા કારણ હોઈ શકે અને હવે એને કેવી રીતે ફરીથી કવર કરવું તેના ઉપર આપણે વાત કરવાના છીએ ચોથો અગત્યનો મુદ્દો છે મિત્રો પીનાકા રોકેટ સિસ્ટમ શા માટે કરંટમાં છે તો કે જે પીનાકા પીનાકા એમ કે એટલે કે મે વન જે છે એનું જે નવી વર્ઝન છે અપગ્રેડ વર્ઝન છે એનું તાજેતરમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે જેના અંતર્ગત જે રેન્જ હોય ને એમાં વધારો કરવામાં આવ્યો છે તો પીનાકા રોકેટ સિસ્ટમ ઉપર આપણે ચર્ચા કરવાના છીએ પાંચમો અગત્યનો મુદ્દો છે કે ભારતની પ્રથમ સૌર ઉર્જા સંચાલિત લઘુ ટ્રેન જે છે એ શરૂ કરવામાં આવી છે હવે પહેલાં તો એમ થાય કે આ રાજ્ય કયું છે તો એ તમને જણાવીશ અને સેકન્ડ છે આ લઘુ ટ્રેન એટલે શું હોય તો એના વિશેની પણ માહિતી આપણે મેળવવાના છીએ પણ મિત્રો એઝ યુઝ્યુઅલ કે આજનું ડિસ્કશન આપણે શરૂ કરીએ એની પહેલાં ગઈકાલના બે પ્રશ્ન જેમાં પ્રથમ છે કે નીચેનામાંથી કયું રાજ્ય નેપાળ સાથે જોડાયેલું નથી નેપાળ સાથે કોનું કનેક્શન નથી એ પ્રશ્ન પૂછેલો છે જોઈએ એનો મેપ જોઈએ તો સૌથી પહેલાં આ આવે છે મિત્રો નેપાળ દેશ નેપાળની પૂર્વમાં જોઈએ તો સિક્કિમ રાજ્ય જોડાયેલું છે એની સાથે ત્યાં તમે જુઓ તો પશ્ચિમ બંગાળની બોર્ડર પણ જોડાયેલી છે પછી બિહાર જોડાયેલું છે ઉત્તર પ્રદેશ જોડાયેલું છે અને ઉત્તરાખંડ પણ જોડાયેલું છે તો એક નંબર ઉત્તરાખંડ બે નંબર ઉત્તર પ્રદેશ ત્રણ નંબર બિહાર ચાર નંબર પશ્ચિમ બંગાળ અને પાંચ નંબર સિક્કિમ તો નેપાળ સાથે કુલ પાંચ રાજ્યો જે ભારતના છે એ સરહદ ધરાવે છે હવે ઉત્તરાખંડ તો જોડાયેલું છે તો જો પશ્ચિમ બંગાળ તો નેપાળ સાથે બોર્ડર ધરાવે છે આપણે શું ગોતવું છે ધરાવતું નથી તો પશ્ચિમ બંગાળ નીકળી ગયું ઓકે સિક્કિમ તો સિક્કિમ પણ ધરાવે છે ઉત્તરાખંડ તો ઉત્તરાખંડ પણ અહીં બોર્ડર ધરાવે છે તો વૈધો એક જ મુદ્દો એક જ જવાબ વધશે હિમાચલ પ્રદેશ તો આ જે ગ્રીન કલરનો ડાઘ ભાગ છે મિત્રો એ છે હિમાચલ પ્રદેશ તમે જુઓ હિમાચલ પ્રદેશ જે છે એ નેપાળ સાથે કનેક્શન ધરાવતો નથી આજે જે દેશ છે જે છે ચાઇના હિમાચલ પ્રદેશ એ ચાઇના સાથે બોર્ડર ધરાવે છે તો આનો સાચો આન્સર થશે મિત્રો બી અને પછી જે સેકન્ડ ક્વેશ્ચન પૂછેલો હતો કે ટોપ સ્લીપ ટોપ સ્લીપ તરીકે કોને ઓળખવામાં આવે છે કયા રાષ્ટ્રીય ઉદ્યાનને ઓળખવામાં આવે છે તો મિત્રોનો સાચો આન્સર છે ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી વન્યજીવ અભયાન અને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ તમિલનાડુમાં આવેલું છે પેલા તો એનું રાજ્ય કયું છે તમિલનાડુમાં જ આવેલું છે આના સિવાય એક પર્વતમાળા છે અન્નામલાઈ આ અનામલัย ઉપર નું સર્વોચ્ચ શિખર છે અનાયમુડી આ અનાયમુડી છે ને એનું ઇમ્પોર્ટન્ટ એ છે કે દક્ષિણ ભારત નું સૌથી ઊંચું શિખર કહેવાય તો આ જે અનામલัย પર્વતમાળા છે એની અંતર્ગત આ જે રાષ્ટ્રીય ઉદ્યાન આપણે વન્યજીવ અભયારણ્ય કહીએ છીએ એ લોકેટેડ છે અને રાજ્ય જે છે એનું તમિલનાડુ છે તો આ રાષ્ટ્રીય ઉદ્યાન ને ટોપ સ્લિપ તરીકે પણ ઓળખવામાં આવે છે એ સાથે મિત્રો આજ ના જે બે પ્રશ્ન છે એમાં પ્રથમ છે કાબોમ એ શું છે એક શબ્દ આપેલો છે ખાલી કાબોમ એ શું છે તમારી સામે ચાર ઓપ્શન છે ઓપ્શન એ છે સંગીતનું એક વાદ્ય છે ઓપ્શન બી છે એક ચિત્ર છે ઓપ્શન સી છે એક આદિજાતિ છે અને ઓપ્શન ડી છે એક ચિત્રો કલા છે તો આ ચારમાંથી સાચો આન્સર કયો છે તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે બીજો પ્રશ્ન જોઈએ કાચીપુરમનું કૈલાસનાથ મંદિર કઈ શૈલીના મંદિરનો આરંભિક ઉદાહરણ છે કાચીપુરમનું જે કૈલાસનાથ મંદિર છે એ ચાર શૈલી આપે છે એમાંથી કોનો આરંભિક મંદિર આરંભિક ઉદાહરણ છે એ કમેન્ટ કરીને જણાવવાનું છે ઓપ્શન એ છે નાગર શૈલી ઓપ્શન બી છે વેસર શૈલી ઓપ્શન સી છે ઘુમટ અને ઓપ્શન ડી છે દ્રવિડ તો આ ચારમાંથી કયો સાચો answer છે મિત્રો એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે એ સાથે જ મિત્રો આજનો હવે આપણે ડિસ્કશન શરૂ કરીએ તો પ્રથમ જે પોઈન્ટ છે કે લુહરી જળ વિદ્યુત પરિયોજના આ જે ફોટો છે મિત્રો આ સતલજ નદી ઉપરનો જ આ પરિયોજનાનો ફોટો છે આ પ્રકારે પરિયોજના બનવાની છે प्रधानमंत्री ની અધ્યક્ષતામાં જે કેબિનેટ કમિટી હોય મંત્રી જે આર્થિક બાબતોની જે ઇકોનોમિક બાબતોની જે પણ મંત્રી મંડળની કમિટી જે છે એને હિમાચલ પ્રદેશના કુલ્લુ અને શિમલા તો બંને પર્યટન માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કુલ્લુ અને શિમલા જિલ્લામાં સતલજ નદી પર બસો ને દસ મેગાવોટ ક્ષમતાની જળવિદ્યુત પરિયોજના માટે અઢારસો દસ પોઈન્ટ છપ્પન કરોડ રોકાણને મંજૂરી આપી છે અઢારસો દસ પોઈન્ટ છપ્પન કરોડ રોકાણને મંજૂરી આપી છે રાજ્ય કયું છે જો અહીં નોટ જ બનાવી લેવાની આપણે હિમાચલ પ્રદેશ એમાં કુલ્લુ અને જે શિમલા જિલ્લા છે એ વિસ્તારમાં છે ખાસ કરીને નદી કઈ છે કે સતલજ નદી છે તો આ નદી ઉપર અત્યારે લોહી જળ વિદ્યુત પરિયોજના બનાવવાની શરૂઆત થવાની છે આગળ જોઈએ તો લોહી જળ વિદ્યુત પરિયોજના વિશે આ પરિયોજનાથી પ્રતિ વર્ષ જો એક વર્ષની વાત છે સાતસો અઠ્ઠાવન પોઇન્ટ વીસ મિલિયન વિદ્યુત યુનિટ

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો સક્રિય ભાગીદારીઓમાં રહેલી છે આ પરિયોજના ને બિલ્ડ ઓવન ઓપરેટ મેન્ટેનન્સ એટલે કે બૂમ આધાર પર બનાવવામાં આવી રહી છે કોણ બનાવે છે તો કે સતલજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ જે SJVNL છે સતલજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ એના દ્વારા ક્રિયાન્વત્ કરાઈ રહી છે કયા સેના આધારે તો બૂમ બૂમ એટલે કે બિલ્ડ ઓવન ઓપરેટેડ મેન્ટેનન્સ આગળ જોઈએ તો જે સતલજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ જે છે મિત્રો એક સૂચિબદ્ધ કંપની છે જો એક કંપની છે કંપની હોય તો એના શેર પણ હોય તો એમાં જે શેર હોલ્ડર એટલે કે જાણો કે આ SVSJVN નામની એક કંપની છે આ કંપની છે એના શું હશે શેર હોય જેથી કરીને શેર વેચે તો એને પૈસા આવે તો આ કંપની છે હવે એમાં જે શેર હોલ્ડર એટલે આ જે શેર બહાર પાડે છે ને ખરીદ્યા હશે કોકે તો શેર હોલ્ડર્સ કહેવાય શેર હોલ્ડરની પેટર્ન મુજબ એમાં ભારત સરકારે ખરીદેલા છે હિમાચલ પ્રદેશ સરકારે ખરીદેલા છે અને ઇવન જનતાએ પણ ખરીદ્યા છે હિમાચલ પ્રદેશની દો જે લોકો છે એને પણ ખરીદ્યા છે એમાં ભારત સરકારનો જે હિસ્સેદારી છે એ ઓગણસાઠ પોઇન્ટ બાણો એટલે કે અંદાજે સાઠ ટકા લઈ શકીએ છવ્વીસ પોઈન્ટ પંચાસી ટકા હિમાચલ પ્રદેશ સરકારે ખરીદ્યા છે અને તેર પોઇન્ટ ત્રેવીસ ટકા જે છે એ અહીંના જે લોકો છે જનતા જે છે એને ખરીદેલા છે પણ જો પચાસ થી જેની પાસે વધારે હોય એની માલિકી કહેવાય તો જો કેન્દ્ર સરકાર પાસે fifty nine point ninety two છે તો એની માલિકી કહી શકાય એટલે એની પાસે share holder છે આ પરિયોજના થી સંબંધિત કરાર પર હવે કીધું કે ભાઈ આ જે યોજના છે એ હવે થી શરૂ થવાની છે એના માટે અઢારસો દસ point છપ્પન કરોડ જે છે એ રોકાણને મંજૂરી પણ આપી દીધી છે પણ આ યોજના સંબંધિત જે પણ કરાર હોય એના ઉપર જે કરાર જે થયો હતો એ નવેમ્બર બે હાજર ઓગણીસ એટલે કે ફિટ એક વર્ષ પેલા એક વર્ષ પહેલા હિમાચલ પ્રદેશમાં એક સમિટ આયોજિત હતી એનું નામ હતું રાઇઝિંગ હિમાચલ ગ્લોબલ ઇન્વેસ્ટર મીટ રાઇઝિંગ હિમાચલ ગ્લોબલ ઇન્વેસ્ટર મીટ એ દરમિયાન હિમાચલ પ્રદેશ સરકાર સાથે હસ્તાક્ષર કરાયા હતા ભારત સરકારે હસ્તાક્ષર કર્યા હતા કે ભાઈ જે લોહરી જે સતલજ નદી છે એના પર લુરીજર પરિયોજના વિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરવાની વિદ્યુત પરિયોજના શરૂ કરવામાં આવશે હવે કરાજો ક્યારેથી હતા બે હજારને ઓગણીસ નવેમ્બરમાં અને એક વર્ષ પછી એનું જે પૈસા છે એ ફાળવવામાં આવ્યા છે રોકાણને મંજૂરી મળી ગઈ છે યોજનાથી ફાયદા શું થશે તો કે વિદ્યુત વિદ્યુતગ્રીતના મહત્વપૂર્ણ નવીનીકરણ ઊર્જા સ્ત્રોત ઉપલબ્ધ કરાવ્યા જે નવીનીકરણ ઊર્જા સ્ત્રોત છે આપણે કહેને રિન્યુએબલ એનર્જી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે તો એમાંથી ઊર્જા ઉત્પન્ન કરવાની જે સિસ્ટમ છે એ તો અવેલેબલ થઈ જ છે પણ એની સાથે જ વાતાવરણમાં પ્રતિવત ઉત્સર્જિત થતો આશરે છ પોઈન્ટ એક લાખ ટન સીઓટ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ની માત્રામાં પણ ઘટાડો આવશે દર વર્ષે છ point એક લાખ ટન CO ની માત્રા જે છે એ ઘટશે હવે વિચાર કરો એમ પ્રશ્ન છે કે કેવી રીતે હવે અત્યારે જે આપણે આ વિદ્યુત ઉત્પન્ન કરશું એ શેનાથી કરશું જળ પાણીમાં ટર્બાઇન ફેરવીને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવશે હવે સામાન્ય રીતે વિદ્યુત અન્ય રીતે કેવી રીતે ઉત્પન્ન થાય જેમ કે આપણે ગાંધીનગરમાં થર્મલ થર્મલ પાવર પ્લાન્ટ છે. થર્મા પાવ હોય અહીંયા શું થતું એ સામાન્ય રીતે કોલસો કોલસોને હોય ને કોલસો એનું દહન કરે અને એમાંથી જે છે એને દહન કરી પાણીની વરાળ બનાવી ટર્બાઇ પર ફેંકીને ચલાવવામાં આવતી હોય છે તો કોલસાનું દહન કરશે કોલસાનું દહન કરશે તો એમાંથી તો બધા વાયુઓ દૂર થવાના છે છૂટા પડવાના જ છે તો એ ની માત્રા છે વધારે છે હવે સપોઝ કે આપણે સિસ્ટમ જ યુઝ નથી કરવાના અને વિદ્યુતનું ઉત્પાદન આ રીતે કરશે કે જળનો જેમ ધોધ પડે ને ટર્બાઈ ફેંકીને ઉત્પાદન કરીએ તો તો કોલસો કોલસા સળગાવાની વાત નહીં આવે કોલસો નહીં સળગે તો હવામાં સીઓટું નહીં આવે

એક હજાર એકસો ચાલીસ કરોડ ની મૂલ્ય નિશુલ્ક વીજળી મળી રહેવાની છે પરિયોજના થી પ્રભાવિત થનાર આવી યોજના લાગુ પાડે છે તો આસપાસ વિસ્તારને થોડોક પ્રભાવ પણ થાશે in કે ઇફેક્ટ પણ આવશે તો આ પરિયોજના થી પ્રભાવિત થનાર જે પણ પરિવાર છે મિત્રો એ પરિવારને ને દસ વર્ષ સુધી દસ વર્ષ સુધી પ્રતિ એટલે કે દરેક મહિને આશરે સો યુનિટ જે છે એ મફતમાં વીજળી છે એ અવેલેબલ કરવામાં આવશે ઉપલબ્ધ કરવામાં આવશે અને જ્યાં પરિયોજના લાગુ થઈ રહી છે મિત્રો એ વિસ્તારમાં જે પણ લોકો અથવા પરિવાર છે અને પ્રભાવિત થશે એ દરેક પરિવારને દરેક મહિને સો વીજળીના યુનિટ જે છે એ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે અને એની સાથે જ આશરે બે હજાર લોકોને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થશે તો જેવો કહી શકાય કે ખૂબ જ સારો પ્રોજેક્ટ છે જેથી કરીને રિન્યુએબલ એનર્જી જે પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે એ સામા આગળ પગલું માંડી શકાય એવું છે એના પછીનો જે મિત્રો અગત્યનો ટોપિક છે એ છે પોષણયુક્ત ચોખા ફોર્ટીફાઈડ રાઈસ જો આ શબ્દને પણ યાદ રાખજો ફોર્ટીફાઈડ ચોખા અથવા તો રાઈસ એનું કારણ છે આપણી સરકાર જે છે એ ગમે તે પ્રશ્ન પૂરતી હોય તો મોસ્ટ ઓફલી

જે પોષણયુક્ત ચોખા જે છે ફોર્ટીફાઈડ રાઇસ જે છે શું છે ફોર્ટીફાઈડ રાઇસ કેવી રીતે બને છે હું તમને જણાવીશ પણ મિત્રો જે ફોર્ટીફાઈડ રાઈસ જે પોષણયુક્ત ચોખા છે એ દરેક લોકો સુધી પહોંચી શકે જે પીડીએસ સિસ્ટમ છે આપણે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ એટલે કે સાર્વજનક વિતરણ પ્રણાલી એનો ઉપયોગ દ્વારા દરેક સુધી પહોંચી શકે એ એ ઉદ્દેશ્ય સાથે તમે જુઓ કેન્દ્ર પ્રાયોજિત પાયલોટ યોજના લાગુ કરવા માટે પંદર રાજ્યની ઓળખ કરાય છે કે પંદર રાજ્યમાં આ યોજના પાયલોટ રૂપે લાગુ પાડશું અને દરેક રાજ્યમાં એક જ જિલ્લાની પસંદગી કરાવવામાં આવશે એવું નથી કે ચાલો ગુજરાત રાજ્ય હોય તો એના બધા જિલ્લાને માત્ર ગુજરાત હોય તો એનો એક જ જિલ્લો ને પસંદ કરવામાં આવશે અને ગુજરાતમાં તમને કહી દઉં આ પંદર જિલ્લા તો ઠીક છે ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓલરેડી આ રાજ્યોએ આપણે કંઈ સ્કીમ છે લાગુ પાડી દીધેલી છે ઇન્સોર્ટ કે આ ઉપર કાર્ય કરવા લાગ્યા છે આ પાયોટ યોજનાને બે હજાર ઓગણીસ વીસ થી શરૂ કરીને ત્રણ વર્ષ સુધી ત્રણ વર્ષના સમયગાળા સુધી ને માટની મંજૂરી આપવામાં આવી છે એટલે 3 વાગ્યા સુધીમાં આખી યોજના છે લાગુ રહેશે કોઈ ખાદ્યને પોષણયુક્ત બનાવવા માટે જો આપણે ચોખાની વાત કરીએ છીએ ચોખા પોષણયુક્ત ચોખા એટલે કે ચોખા જે છે એમાં પોષણ એટલે કે અલગથી એમાં કઈક ને કઈક વિટામિન છે ખનિજ દ્રવ્યો છે એ ઉમેરવામાં આવશે જેથી વધારે પોષણયુક્ત બને તો આ રીતે વધારે ઉમેરી અને પોષણયુક્ત બનાવવા માટે એમાં સાવધાનીથી આવક આવશ્યક સૂક્ષ્મ પોષક તત્વો અર્થાત વિટામિન ને ખનિજ જે ઉમેરવામાં આવતા હોય છે

અને વેસ્ટ પૂર્વ ભારતમાં આવીએ તો પૂર્વ ભારતમાં શું છે તો કે ખાસ કરીને મચ્છી અને ભાત ખવાતા હોય છે ભાત ખવાય છે તો દાલ ફ્રાય ને જીરા રાઈસ દાલ ફ્રાય અને જીરા રાઈસ ખવાય છે અને પશ્ચિમ પશ્ચિમમાં આવીએ તો દાળ ભાત ખીચડી તો આ બધામાં ચોખાનો ઉપયોગ આપણે કરીએ છીએ તો કહી શકીએ કે ચોખા જે આપણી ફૂડ સિસ્ટમમાં જ આવે ગયેલા છે ચોખાનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ હવે આ જ ચોખા છે એને હજી વધારે પોષણયુક્ત બનાવવામાં આવે હજી એમાં વધારે વિટામિન ખનીજ તત્વો નાખવામાં આવે તો જે પણ કહી શકાય કે પોષણની સમક્ષ આપણે જે પડકાર રહેલા છે ઘણા વિસ્તારમાં પોષણની સમસ્યાઓ છે ઘણા બાળકોમાં પોષણની સમસ્યાઓ છે ઘણી મહિલાઓમાં પોષણની સમસ્યા છે તો એ સામે એને લડી શકાય એટલે કે એના શરીરમાં પોષણની કમી જે છે એને ઘટાડી શકાય એવો ઉદ્દેશો છે આ ચોખાનો રહેલો છે આ યોજનાનો રહેલો છે એની સાથે જ ઉપભોક્તાઓના સ્વાસ્થ્યને પણ લાભ મળશે પૂરેપૂરા પોષણયુક્ત ચોખા ખાવાથી શરીર માટે પણ એ સારું રહેતું હોય છે ચોખા છે તમને કીધું કે વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે સૌથી વધારે ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે પ્રતિ દિવસ વિશ્વમાં આશરે બે બિલિયન લોકો ટુ બિલિયન લોકો ચોખાને ભોજન રૂપે ગ્રહણ કરે છે ખાસ કરીને જે અને આફ્રિકા ખંડ છે એ એશિયા અને આફ્રિકા ખંડના લોકોનો મુખ્ય આહારનો એક ભાગ બની ગયેલ છે થી નીકળેલા સામાન્ય ચોખા એમાં જે સૂક્ષ્મ પોષક તત્વો હોય એની ઘટ હોય છે હવે જો એવું ન હોય કે આમ સીધો ચોખા હોય ઉભે આપણે કેમ વાળીએ હોય ને આમ સીધા લઈને પકાવીને ખાઈ લીધું એમ નથી હોતું એ mill માં જતા હોય છે હવે અહિયાં ક્લિયર થાય mill ની આખી process હોય છે તો mill થી નીકળેલા ચોખા જે હોય ને એમાં જે સૂક્ષ્મ પોષક તત્વો હોય એની ઘટ હોય છે એમાં ઘટાડો હોય છે એટલા બધા હોતા નથી તથા તે શરીર માં માત્ર ને માત્ર carbohydrates આપે છે અન્ય જે ખનીજ તત્વો ને હોય છે એ આપતા નથી તો એને શું કહેવાય તો એમાં કેવી રીતે મેળવવા એ હવે ચોખા દ્વારા કેવી રીતે મેળવવા તો એના માટે તેને પોષણયુક્ત બનાવવા ફોર્ટિફિકેશન કરવું જરૂરી છે એટલે કે શું કરવામાં આવે તો કે ચોખા જે છે એમાં વિટામિન એ છે વિટામિન બી વન છે વિટામિન બી ટ્વેલ છે ફોલિક એસિડ છે આયરન છે અને જિંક જે છે આ પ્રકારના જે પણ ખનીજ તત્વોને વિટામિન્સ છે એ થોડી થોડી માત્રા લઈ અને આ ચોખા જે છે એમાં ઉમેરવામાં આવે જે થી નીકળેલા ચોખા છે એની અંતર્ગત આ ઉમેરવામાં આવે જેથી કરીને હવે ચોખા કેવા થઈ ગયા આ બધી વસ્તુ ચોખામાં આવી ગઈ બધી વસ્તુ ચોખામાં આવી ગઈ તો ચોખા કેવા થઈ ગયા પૂરેપૂરા પોષણ યુક્ત થઈ ગયા તો આ પ્રકારના જે ચોખા હોય મિત્રો એને ફોર્ટીફાઈડ રાઈસ કહેવામાં આવે છે ઇવન તમે જુઓ ચોખા તો ઠીક છે ફોર્ટીફાઈડ મિલ્ક પણ અવેલેબલ હોય છે ફોર્ટીફાઈડ મિલ્ક પણ હોય છે દૂધમાં પણ અલગથી આ પ્રકારના પોષક તત્વો ઉમેરીને વેચાતા હોય છે તો મિત્રો જે અત્યારે પોષણયુક્ત ચોખા માટેની જે યોજના શરૂ કરવામાં આવી છે તો એની ચોટણની માહિતી તમારા સામે હવે આવી ગઈ છે એના પછી ત્રીજો અગત્યનો મુદ્દો છે કે યમુનામાં યમુનિયાના સ્તરમાં વધારો થયો છે યમુનાની હાલત તમે જોઈ શકો છો કે આસપાસના વિસ્તારનો જેટલો કચરો હોય છે યમુનામાં નાખવામાં આવે છે જેથી કરીને યમુના નદી જે છે એ બગડી ગઈ છે એનો કલર છે ને ગટરના પાણી જેવો થઈ ગયો વચ્ચે તો એટલા અંશે મહદ અંશે જોવો તો એનું પાણી છે ખૂબ જ ખરાબ અંશે બગડી ગયું હતું હરિયાણા થી લઈને હરિયાણા થી થઈને દિલ્હી વહે છે દિલ્હી પછી આગળ જઈને યુપીમાં અલ્હાબાદ પાસે ઇન કે હવે તો નું નામ થઈ ગયું છે પ્રયાગરાજ તો યુપી માં પ્રયાગરાજ પાસે છે ગંગા ને મળી જાય છે પણ આ જે વિસ્તાર છે હરિયાણા થી દિલ્હી એ વિસ્તારમાં ખૂબ જ વધારે બગડી ગયેલ છે આ યમુના નદી માં એમોનિયા નું જે સ્તર છે તમને શરૂઆત માં કીધું એ પ્રમાણે ત્રણ PPM થઈ ગયું છે પાર્ટસ પર મિલિયન થઈ ગયું છે જેની અધિકતમ સ્વીકાર્ય સીમા કેટલી છે એટલે કે વધુ માં વધુ વધુ માં વધુ જો શબ્દ પર ફોકસ કરજો મિત્રો વધુમાં વધુ એની સીમા જે છે પાણીમાં કેટલું હોવું જોઈએ તો કે ઝીરો પોઇન્ટ પાંચ પીપીએમ હોવું જોઈએ મેક્સિમમ પાણીમાં આટલું હોવું જોઈએ એના બદલે અત્યારે કેટલું થઈ ગયું છે ત્રણ PPM થઈ ગયું છે એની મેક્સિમમમ જે લિમિટ છે એનાથી ને છ ગણું વધારે એમોનિયાનું જે પ્રમાણ છે એ વધી ગયેલું છે બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાર્ડ જે BIS છે એના મુજબ પીવાના પાણીમાં એમોનિયાની અધિકતમ સ્વીકારે શેના કેટલી છે જીરો પોઇન્ટ પાંચ છે કીધું એ પ્રમાણે કે બીઆઈએસ મુજબ જે પાણીનો પીવામાં ઉપયોગ થતો હોય એમાં માં મેક્સિમમ અમાઉન્ટ જો એમોનિયાની હોય તો ઝીરો પોઇન્ટ પાંચ પીપીએમ લઈ શકાય છે યમુના નદીમાં એમોનિયાની વધારે માત્રા માટે હવે આપણે કીધું કે યમુનામાં જે ખૂબ વધારે જે છે એ એમોનિયા આવી ગયો આવ્યો ક્યાંથી એમોનાની માત્રા વધી શા માટે આટલું બધું કેમ થ્રી પીપીએમ સુધી પહોંચી ગયું તો હરિયાણા નજીકની જે પણ ડાય યુનિટ્સ છે ડાય તો આપણે જાણીએ છીએ ડાય નો આપણે જેતપુરમાં પણ છે તો ડાય યુનિટ જે છે આના સિવાય નીકળતો કચરો છે અને જે પણ આસપાસની સોસાયટી હોય ને એ જે સીધા ગટરના પાણી છે ને યમુનામ જવા દે એને ક્લીન નથી કરવામાં આવતા ખરેખર શું પ્રોસેસ હોય છે કે જે પણ ગટરનું પાણી હોય એને ક્લીન કરવામાં આવે ક્લીન કરી અને જે પણ અશુદ્ધિઓ છે એને દૂર કરે ઝેરીલા પદાર્થ છે એને દૂર કરે અને પછી જે પાણી વધે એને નદીમાં છોડી શકાય છે આ પ્રકારની પ્રોસેસ છે અથવા તો એને અન્ય જગ્યાએ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ પણ અહીંયા શું થાય છે કે આસપાસના જે પણ સોસાયટીની છે એ જે ગટર હોય આઉટપુટ હોય એ ડાયરેક્ટ યમુના સાથે કનેક્ટ કરી દે છે એટલે બધું ગરાબ ખરાબ પાણી જે છે યમુનામાં જાય છે અને યમુના નદીનું પાણી જે છે એ બગડી ગયેલ છે આના કારણે એમાં એમોનિયાની માત્રા શું થઈ છે ધીરે 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 થતા વધી ગઈ છે એમોનિયા વિશે જોઈએ તો એમોનિયા એક રંગવિહીન વાયુ છે એ દેખાય નહીં આના સિવાય એનો ઉપયોગ ખાસ કરીને ક્યાં થાય છે ખાતર આપણે જાણીએ છીએ એમોનિયા યુક્ત ખાતર આવતું હોય છે તો ખાતર પ્લાસ્ટિક સિન્થેટિક ફાઇબર રંજક અને અન્ય ઉત્પાદનો એટલે કે અન્ય અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે ઔદ્યોગિક રસાયણના રૂપમાં એનો ઉપયોગ કરવામાં આવે છે એમોનિયા જે છે એ હાઇડ્રોજન અને નાઇટ્રોજન એમોનિયમ સૂત્ર થાય છે એને જ તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંનેને ભેગા કરી અને એમોનિયા બનાવવામાં આવે છે હવે સપોઝ કે એમોનિયા જે છે એક તો ગેસ સ્વરૂપે હોઈ શકે આના સિવાય એમોનિયા જે છે એને એ લિક્વિડ સ્વરૂપે પણ હોઈ શકે તો જો પ્રવાહી સ્વરૂપે હોય તો તેને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે

એમોનિયા જે છે એ કુદરતી રીતે વાતાવરણમાં જૈવિક પદાર્થના જે વિઘટન હોય ને એનાથી નિર્મિત થાય છે જૈવિક પદાર્થ જે જીવંત હોય હવે એ પદાર્થ એનો કોઈ જૈવિક પદાર્થ હોય એનો કોઈ અપશિષ્ટ ઘટક એટલે કે વધારાનો કોઈ ઘટક હોય અને ધીરે 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 એનું વિઘટન શરૂ થાય વિઘટન શરૂ થાય બેક્ટેરિયાને એના દ્વારા તો શું થશે કે એના બોડીમાં જે પણ એમોનિયા જે છે એ ધીરે ધીરે હવે ક્યાં આવશે એનો જે એમોનિયા રહેલો છે એ ક્યાં આવશે ધીરે ધીરે હવે વાતાવરણમાં ફળશે પદાર્થોના વિઘટનથી નિર્મિત થાય છે તે હવાની સાપેક્ષ માં કેવો હોય છે હળવો હોય છે તે ઔદ્યોગિક અપશિષ્ટ અથવા સિવેદના માધ્યમથી જમીન અને ભૂ સપાટી પર રહેલા જળ પહોંચે છે તમને કીધું એ પ્રમાણે

પીવા યુક્ત પાણી હોય જે પાણી પીવામાં યુઝ થતો હોય એમાં મેક્સિમમ zero point પાંચ PPM હોય તો ત્યાં સુધી વધારે અસર નથી કરતો પણ suppose કે એ માત્રા છે એ એક PPM થઈ જાય તો પાણીમાં જે માછલીઓ રહે છે મિત્રો એના માટે એ પાણી છે એ કેવું થઈ જશે ઝેરીલું zero point પાંચ PPM PPM થી ઓછું હોય તો યોગ્ય કહેવાય હવે suppose એ વધીને એક PPM થઈ જાય છે એ વધીને કેટલું થઈ ગયું એક PPM થઈ જાય છે. વધે છે અને એક ppm થઈ ગયું હવે 1 ppm થઈ ગયો એટલે માછલી માટે કેવું થઈ જશે ઝેરીલું થઈ જશે હવે સપوز કે આ એક ppm જે છે એ પાણીનો ઉપયોગ એ પ્રકારના પાણીનો ઉપયોગ પીવા માટે કરવામાં આવે તો મનુષ્યના જે આંતરિક અંગો હોય છે આપણી જે ડાઇજેસ્ટન સિસ્ટમની જે છે એના અંગો જે છે એને પણ નુકસાન પહોંચી શકે છે તો માછલી એટલે કે જે કહી શકાય કે જળમાં જે પણ જીવો રહે છે એના માટે નુકસાનકારક છે અને જો એ ઉપયોગ આપણે કરીએ મનુષ્ય દ્વારા કરવામાં આવે તો એના માટે પણ એ નુકસાનકારક નીવડે છે તો આજે પાણીમાં જે એમોનિયાની માત્રા જે છે એને ઘટાડવી જરૂરી બની જાય છે તો એ કંટ્રોલ કેવી રીતે કરી શકાય તો આસપાસના વિસ્તારમાં જે પણ તમે જો પ્રદૂષિત પાણી જે છે એમુનામાં ડાયરેક્ટલી છોડવામાં આવે છે તો ધીરે ધીરે એને રોકવું જોઈએ પહેલા તો અને પછી તો કે ધીરે 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 આ વિસ્તારમાં સારા પાણીનો જથ્થો વધારી અને આને કંટ્રોલમાં કરી શકાય છે આ એક બે દિવસ કે એક બે મહિનામાંનો આઉટપુટનો મિત્રો લાંબા સમય સુધી જો યમુનાને ક્લીન કરવા માટેના પ્રોજેક્ટ ચલાવવામાં આવે કે એના પાણીને સ્વચ્છ રાખવા માટેના પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે તો તેના લીધે એની અસર લાંબા સમય પછી દેખાઈ શકે છે આગળ જોઈ એના પછીનું જે અગત્યનો મુદ્દો છે મિત્રો એ છે પીનાકા રોકેટ સિસ્ટમ તો તાજેતરમાં DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જે રક્ષા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે એના દ્વારા એક પીનાકા રોકેટ સિસ્ટમનું અત્યાધુનિક રોકેટ અત્યાધુનિક કીધું ને શરૂઆતમાં મેં તમને કીધું પીનાકા મેક વન ઓલરેડી છે અને આને જ શું કર્યું છે મોડિફાઈડ કર્યું અપડેટ કર્યું અપડેટ કર્યું છે એટલે અત્યાધુનિક આધુનિક રોકેટ નું સફળતાપૂર્વક પરીક્ષણ છે એ કરવામાં આવેલું છે કઈ જગ્યાએ તો કે ઓડિસ્સા નું જે ચાંદપુર જે કીધ છે એ જગ્યાએ એનું સફળતાપૂર્વક પરીક્ષણ છે કરેલું છે આ અત્યક અત્યાધુનિક આધુનિક રોકેટનું પુણે સ્થિત DRDO પ્રયોગશાળા બનેયું કોને ડિઝાઇન કોને કરી તો કે પુણે સ્થિત જે DRDO ની પ્રયોગશાળા છે એ આના સિવાય ARDE જેનો ફૂલ ફોર્મ છે આર્મ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇસ્ટાબ્લિશમેન્ટ આના સિવાય HEMRL જે હાઈ એનર્જી મટીરીયલ રિસર્ચ લેબોરેટરી છે આ ત્રણેય ભેગા થઈ અને ડિઝાઇન બનાવી છે અને વિકસિત કરેલ છે કોને તો કે પીનાકા મેક વન ને આ અત્યાધુનિક રોકેટ હાલના પીનાકા એમ વન નું સ્થાન લેશે કીધું ને જે પીનાકા એમ વન છે ઓલરેડી આપણી પાસે છે આને જ અપગ્રેડ કર્યું છે અપડેટ કર્યું આખું અને એ પીનાકા એમ વન જે છે એની જગ્યાએ અપડેટ વર્ઝન આવશે પીનાકા એમ વન અપડેટ હવે આવી જશે માં શું છે તો એની જે રેન્જ છે જે વધારી છે પ્રભાવશાળી બનાવવામાં આવ્યું છે પીનાકા ઉપર જોઈએ તો તે ઓલ વેધર ઇનડાઈરેક્ટ ફાયર ફ્રી ફાઇટ એરટેલ રોકેટ સિસ્ટમ છે રોકેટ સિસ્ટમ છે તમે અહીંયા જુઓ એટલે અંદાજ આવી જશે આ પ્રકારે તો રોકેટ જેવું હોય છે અને સામેની દુશ્મનને નિશાન બનાવીને ઉડાડવામાં આવતા હોય છે તો ઓલ વેધર છે ગમે તે વાતાવરણ હોય તો એ ચાલી શકે છે ઇનડાયરેક્ટ ફાયર ફ્રી ફાઇટ આર્ટિલરી રોકેટ સિસ્ટમ એક આને મલ્ટીપલ ઓફ અમાઉન્ટમાં પણ છોડવા હોય એટલે કે ટૂકા ગાડામાં બે 10 15 છોડો તો એ પણ છૂટી શકે તેના પ્રથમ સંસ્કરણની જે સાપેક્ષમાં લાંબા અંતર સુધી માર કરી શકે છે કીધું ને પીનાકા એમકે 1 અપડેટ આવ્યું પીનાકા મેક 1 અપડેટ જે છે એની મેક 1 ની જે અપડેટ ની જે અત્ય તાજેતરમાં પરીક્ષણ થયું છે એ જે લાંબા અંતની મારક ક્ષમતા છે એ વધી ગઈ છે એની મારક ક્ષમતા જે છે એ વધવામાં આવી છે તો દૂર સુધી હવે જે ટાર્ગેટ ને ડિસ્ટ્રોય કરી શકે છે તે આજે જે પીનાકા જે છે એ પાકિસ્તાન અને ચીન ની સીમા ઉપર તૈનાત પીનાકા એમ 1 નું સ્થાન લેવાનું છે આગળ જોઈએ પીનાકા મલ્ટી બેરલ લોકેટ લોન્ચર સિસ્ટમ જે છે એ ચુમાલીસ સેકન્ડમાં બાર રોકેટ છોડી શકે છે કીધું ને ટૂંકા સમયમાં મલ્ટિપલ ઓફ રોકેટ છોડી શકશે ચુમાલીસ સેકન્ડની અંદર ગરત એ બાર રોકેટ છોડી શકે છે તથા આખી પ્રણાલી જે છે એ સિંગલ બૅટરીમાં છ લોન્ચ વ્હીકલ પણ એમાં સમાવેષ હોય છે પીનાકા મેક વન જેનો ઉપયોગ હાલ સેના દ્વારા થઈ રહ્યો છે કીધું ને કે આપણે જે ચીન અને પાકિસ્તાની બોર્ડર છે ત્યાં રાખેલા છે પિનાકનો ઉપયોગ જે સેના દ્વારા થઈ રહ્યો છે તેની સીમા જે છે આઠ ની છે એટલે કે અત્યારે જે પીનાકા છે પીનાકા મેક વન જે અત્યારે જે છે હાલમાં એની કેટલી છે મારક ક્ષમતા આડત્રીસ કિલોમીટર છે એટલે કે આડત્રીસ કિલોમીટર દૂર હોય તો એને ઉડાડી શકે છે નિશાને ડિસ્ટ્રોય કરી શકે છે પણ આ મેક વન જેને અપડેટ કર્યું અને હવે એ આવશે એની જે મારક ક્ષમતા છે મિત્રો એ પિસ્તાલીસ કિમી છે કીધું ને કે એનાથી વધી ગઈ તો અપડેટની રેન્જ જે છે એ વધારે કરવામાં આવી છે અને ધીરે ધીરે હજી જે આપણું કહી શકાય કે લક્ષ્ય જે છે હજી આની રેન્જ છે એમાં વધારવાનું જ રહેલું છે જોઈએ આગળ હજી એના વિશે પીનાકા મેક 2 આપણે મેક 1 ની વાત કરી પીનાકા મેક 2 એની જે કહી શકાય કે મારક ક્ષમતા છે એ 60 કિલોમીટર છે અને જે ગાઇડેડ પીનાકા છે એની જે મારક ક્ષમતા છે મિત્રો એ છે પંચોતેર કિલોમીટર એટલે જુઓ હવે હવે પીનાકા મેક 1 આખું રિસ્ટર બનાવી નાખજો પીનાકા મેક વન જે છે એની મારક ક્ષમતા પિસ્તાલીસ કિલોમીટર થઈ ગઈ પછી મેક ટુ જે છે એની ક્ષમતા સાઠ છે અને મેક થ્રી જે છે આ સોરી જે ગાઇડેડ પીના પિનાકા છે એની છે પંચોતેર ત્રણેય વચ્ચે સાઠ અને પંચોતેર ત્રણેય વચ્ચે પંદર પંદર કિલોમીટરનો ફેર છે એવી રીતે યાદ રાખી શકો છો ગાઇડેડ પિનાકામાં એકીકૃત નિયંત્રણ નેવિગેશન અને માર્ગદર્શન સિસ્ટમ છે એટલે કે એને નેવિગેટ કરી શકાય છે લોન્ચ કર્યા પછી એને નેવિગેટ કરવું હોય તો કરી શકાય છે તે ભારતીય ક્ષેત્રની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે આ જે ઇન્ડિયાના જે નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે એનો ઉપયોગ ઉપયોગી કરે છે હવે પીનાકાના હિસ્ટ્રી ઉપર જઈએ તો DRDO એ ઓગણીસોને એંસીની સાલમાં તો ખૂબ પહેલાંની વાત છે ઓગણીસો ને એંસીની સાલમાં દસકાના અંતમાં મલ્ટીબેરર સિસ્ટમ વિકસિત કરી હતી તે જે છે એ ઋષિ મલ્ટી મેડલ બેરર રોકેટ લોન્ચર સિસ્ટમનો એક વિકલ્પ છે હવે ઓગણીસો એકાણું સાલ માં જે રશિયા જે પેલા રૂસ તરીકે ઓળખાતું USSR કહેવાતું USSR before nineteen ninety one ઓગણીસો ને એકાણું માં એના વિભાજન પડે છે અને ત્યાંથી બને છે એ રશિયા તો ઓગણીસો ને એકાણું એટલે કે ઓગણીસો ને છે એ વખતે રશિયાની એક multi player rocket launcher system હતી એના જ ભાગ રૂપે આપણે જે છે એને develop કરેલું હતું જેને great તરીકે ઓળખવામાં આવતું હતું પ્રથમ વાર એનો ઉપયોગ પીનાકા ડેવલપ કરી 1980 ના દશકામાં પ્રથમ વાર એનો ઉપયોગ જે છે એ કારગિલ વોર જ્યારે કારગિલ યુદ્ધ થયું હતું એના સમયમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો DRDO પીનાકા રોકેટ પ્રણાલી રેન્જ જે છે કીધું ને એની જે રેન્જ છે ને મિત્રો એ સતત સતત વધારો ઉપર ફોકસ છે એની રેન્જ જે છે એ એકસો વીસ કિલોમીટર કરવા માટે પ્રયાસરત છે અને અત્યાર સુધી એની રેન્જ જે છે એ નેવું કિલોમીટર મેળવવા માટે સફળતા પણ મળે છે. આપણે પીનાકા જે કહ્યું ને guided ગાઇડેડ પિનાકા વિશે અભ્યાસ કર્યો એની પંચોતેર કિલોમીટર છે હજી આનાથી પણ આગળ જે છે એની રેન્જ છે એ નેવું કિલોમીટર છે એટલે નેવું કિલોમીટર સુધી એની સફળતા છે નેવું કિલોમીટર ની રેન્જ સુધી જો કોઈ ઓબ્જેક્ટ હોય ને destroy કરવા માટે એની capacity already રહેલી છે પણ હજી વધારે એને એકસો વીસ કરવા માટે પ્રયાસરત છે. એના પછી મિત્રો જે ટોપિક છે એ છે ભારતની પ્રથમ સૌર ઉર્જા સંચાલિત લઘુ ટ્રેન ક્યાં શરૂ કરવામાં આવી છે તો કે કેરળ જે રાજ્ય છે એને એક વેલી ટુરિસ્ટ વિલેજ છે કેરળ જે છે પર્યટન માટે બહુ પ્રખ્યાત છે જે ખાસ કરીને જે બેક વોટરના ત્યાં સરોવર જોવા મળે છે બેક વોટર જેને આપણે લઘુન કહીએ ને એ પ્રકારના ત્યાં સરોવર જોવા ખૂબ વધારે મળે છે તો કેરળ જે છે એના વેલી ટુરિસ્ટ વિલેજ ખાતે આ પ્રકારની લઘુ ટ્રેન જે છે એ કેરળના સીએમ દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હવે તમે લઘુ ટ્રેન જુઓ તો અહીંથી પહેલા તો ક્લિયર થઈ જાય એક બે અને ત્રણ ત્રણ જ ડબ્બા છે તો આ લઘુ ટ્રેન કહેવાય ખૂબ જ નાની છે જો એના જોઈએ એના વિશે તો ત્રણ ડબ્બાવાળી તથા પિસ્તાલીસ લોકોની કેપેસિટી છે વધુમાં વધુમાં પિસ્તાલીસ લોકો બેસી શકે તો કેપેસિટી ધરાવતી ઇકો ફ્રેન્ડલી અને સોલાર પાવર છે એના માટે તો આવ્યું કે લઘુ ટ્રેન છે એને પ્રથમ વખત સૌર ઉર્જાથી સંચાલિત કરવામાં આવી છે જેમાં ત્રણ ડબ્બાને પિસ્તાલીસ લોકોની કેપેસિટી હોય છે આઠ પોઈન્ટ પાંચ કિલોમીટર લંબાઈ ધરાવે છે એટલે માત્રને માત્ર કેટલું અંતર કાપે છે સાડા આઠ કિલોમીટર અંતર આ ટ્રેન એ કાપે છે ત્રણ ડબ્બા દ્વારા માત્રને માત્ર સાડા આઠ કિલોમીટર લગીનું અંતરથી કાપવામાં આવે છે અને ખાસ કરીને સોલર પાવર છે અને ઇકો ઓફ્રેન્ડલી કેવા છે આ પર્યોજનાનો ખર્ચ જે છે એ દસ કરોડ ગણવામાં આવે છે ભારતીય રેલવે જો આ તો અત્યારે કરંટમાં છે એની વાત છે કે ભારતીય પ્રથમ સૌર ઉર્જા સંચાલિત આ લઘુ ટ્રેનની વાત છે તો યાદ રાખો લઘુ ટ્રેન છે સૌથી પહેલી સૌર ઉર્જાથી ચાલતી હોય એવી કેરળમાં ડેવલપ કરવામાં આવી છે પણ ખાલી ટ્રેનની વાત કરીએ તો ભારતીય રેલવે બે રેલવેએ 2017 માં 2017 ની સાલમાં દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી સૌપ્રથમ સૌર ઉર્જા સંચાલિત ડેમો ટ્રેનની શરૂઆત કરી હતી

પ્રથમ વાર હતું કે રેલવેના ગ્રીડ જે હોય એમાં સોળ પેનલનો ઉપયોગ કરાયો હતો રેલવેનો જે ગ્રીડ હોય આખી જે સિસ્ટમ છે એમાં સોળ પેનલનો ઉપયોગ કરાયો હતો અને કેટલી હતી તો કે સોળ પેનલ જે ઉપયોગ કર્યો હતો જે દિલ્હીના સરાઈ રોયલાથી હરિયાણાના ફારૂખનગર વચ્ચે ચાલવાવાળી પ્રથમ ડેમો ટ્રેન હતી અને એ ડેમો ટ્રેન હતી અને એના જ ભાગરૂપે હવે તમે જુઓ તો એક નવી લઘુ ટ્રેન શરૂ કરવામાં આવી છે એ પણ સૌજા સંચાલિત જે આવેલી છે કેરળમાં તો એના માટે મિત્રો જે સૌર ઉર્જા જે છે એની દિશામાં આપણે આગળ વધ્યા છીએ અને ડે બાય ડે હજી પણ તમે જો ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ જે છે આની મીટિંગ નહી થાતું હોય છે સૌર ઉર્જા પર વધારે ફોકસ રહેલું છે જેથી કરીને આ વસ્તુ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે તો મિત્રો આજનું જે કરંટ અફેર્સ હતો તે અહીં સમાપ્ત થાય છે આજના વિડિયો લેક્ચર માં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો મિત્રો આજનો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે થેન્ક યુ